ધોરણ છ પ્રકરણ છ આપણી આસપાસ થતા ફેરફારો ચેન્જીસ એરાઉન્ડ અસ તો આ પ્રકરણમાં આપણે આટલી બાબતો શીખવાની છે કઈ કઈ તો પહેલું છે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે બીજું શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે ત્રીજું આપણે આસપાસ ઘણા ફેરફાર થતા જોઈએ છીએ ત્યારબાદ આ ફેરફારો પૈકી કેટલાક આપમેળે થતા હોય છે તો કેટલાક માનવ દ્વારા થતા હોય છે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય તેવા હોય છે તો કેટલાક ફેરફારોને આપણે ઉલટાવી શકતા નથી હોતા તો આ બધા જ મુદ્દાઓ આપણે આ પ્રકરણમાં જોઈશું બરાબર ને તો બાળ મિત્રો હવે ત્યારબાદ આપણે તેના પછીના મુદ્દાઓ તો બાળકો એવી કોઈ વસ્તુઓ છે કે જેને તમે બદલવા માગશો તો એ કઈ વસ્તુઓ છે જેને તમે બદલવા માગશો તો વાસ્તવમાં આપણી પાસે એવી કોઈ જાદુઈ શક્તિ નથી છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને આપણે બદલી શકીએ છીએ શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારો પોતાની જાતે જ થતા રહે છે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે પર્ણો રંગ બદલે છે સુકાઈ અને વનસ્પતિ પરથી ખરી પડે છે પુષ્પો ખીલે છે અને કરમાઈ જાય છે શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે તમારા નખ વધે છે તમારા વાળ વધે છે તમે વધીને લાંબા થાવ છો આ બધું જ વધવાની સાથે તમારું વજન પણ વધે છે શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા હોય શું કેટલાક ફેરફારોને એકસાથે જૂથમાં મૂકી શકાય આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ છીએ તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા મળે તો શું બધા ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે તો પ્રવૃત્તિ એક ફુગ્ગો લો અને તેને ફૂલાવો તેને સાવધાની રાખો કે તે ફૂટી ન જાય ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો છે હવે તેમાંથી હવા કાઢી નાખો પ્રવૃત્તિ બે એક કાગળનો ટુકડો લો તેને આકૃતિ 6.2માં દર્શાવ્યા મુજબ વાળો તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો પ્રવૃત્તિ ત્રણ લોટની કણકનો એક પિંડો બનાવો તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માગશો હવે તમે પ્રવૃત્તિ 1, 2, અને 3માં જે ફેરફારો જોયા તેના વિશે વિચારો તેમાં સમાનતા કઈ છે શું એ સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જાય શું કાગળનું કદ વિમાનના બનાવતા પહેલા અને પછી સમાન રહે છે શું ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવો સંભવ છે તમે શું તારણ કાઢ્યું શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને તે પુનઃપ્રાપ્ત કરી શકાય છે જો હા તો તેનો અર્થ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે ચાલો આ જ પ્રવૃત્તિઓને આપણે થોડા અલગ રીતથી કરીએ પ્રવૃત્તિ 4 એ જ ફુગ્ગો લો જેનો ઉપયોગ તમે પ્રવૃત્તિ 1માં કર્યો હતો તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો અરે આ તો ફૂટી ગયો તો પ્રવૃત્તિ 5 હવે એ જ કાગળનો ટુકડો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ 2માં કર્યો હતો તેની ઉપર એક વિમાનનું રેખાચિત્ર દોરો તથા તેને બહારની રેખાથી કાપો પ્રવૃત્તિ 6 લોટની કણકમાંથી
लुओ बनावी तेने वेलणनी मददथी रोटली बनावी तवा पर शेको। हवे तमने एज त्रण प्रश्नो पूछवामां आवे जेनो जवाब तमे प्रवृत्ति त्रण कर्या बाद आप्यो हतो, तो हवे तेनो जवाब कयो होई शके? तो आपणे जोईए छीए के जे परिवर्तन प्रवृत्ति चार पांच अने छ मां थया तेने उलटावी शकाता नथी। તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો, તેના સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને રંગ કદમાં ફેરફાર થાય છે, તો શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે? તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો છે, તે માટીના આકારને વાસણોનો આકાર આપે છે, શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? તે માટીના વાસણોની ભઠ્ઠીમાં શેકે છે, તો હવે પછી એને ઉલટાવી શકાય છે એના ફેરફાર? ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે। કોષ્ટક 6.1 કેટલાક સામાન્ય ફેરફારો। હવેમાં ફેરફાર અને ઉલટાવી શકાય છે કે નહીં? કાચા ઈંડામાંથી બાફેલ ઈંડું, હા કે ના? ખીરામાંથી ઈડલી, ભીના કપડામાંથી સુકાયેલા કપડાં, ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર, અનાજમાંથી બનાવેલો લોટ, ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી, કળીમાંથી પુષ્પ, દૂધમાંથી પનીર, ગાયના છાણમાંથી બાયોગેસ, ખેંચાયેલા રબરબેન્ડમાંથી સામાન્ય કદનું રબરબેન્ડ, અને થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગાળેલો આઈસ્ક્રીમ। તો હવે ત્યારબાદ આપણે પ્રવૃત્તિ 6.2 જોઈશું, બરાબર ને?